નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય અંગ્રેજીના એપિસોડ 8માં આજે આપણે એક્ટિવિટી 5નો અભ્યાસ કરવાનો છે. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. અને વિદ્યાર્થી મિત્રો, તમારે તમારા પાઠ્યપુસ્તકનું પેજ નંબર 18 ઉપરથી એક્ટિવિટી 5 ચાલુ થાય છે તેના જવાબ તમારે સાથે સાથે પાઠ્યપુસ્તકમાં સંપૂર્ણ એક્સરસાઇઝના લખવાના છે. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. એક્ઝામ્પલ, રુચિર વેઇટ્સ 40 kg એન્ડ લોઇટ વેઇઝ 35 kg. તો આમાં જે છે એ આપણે વિદ્યાર્થી મિત્રો એક ગ્રામરનો ટોપિકનો અભ્યાસ કરવાનો છે. ધ કમ્પેર ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન, તુલનાઓની કક્ષાઓ, એવો એક એનો ટૂંકમાં કહીએ તો કે ડિગ્રીઝનો અભ્યાસ કરવાનો છે. અંગ્રેજીમાં તુલનાની કક્ષાઓ 3 છે, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. અહીંયા આપણે બધા જ જગ્યાએ કમ્પેરેટિવ ડિગ્રીનો અભ્યાસ કરવાનો છે. હવે કમ્પેરિઝનમાંથી કમ્પેરેટિવ ડિગ્રી, કમ્પેરિઝન એટલે તુલના, એક વસ્તુની કે વ્યક્તિની એક વ્યક્તિ કે વસ્તુ સાથેની તુલના કરવાની છે કે જે એકબીજા કરતાં ચડિયાતી હોય છે. તો એવું એક એક્ટિવિટી આપણો અભ્યાસ આપણે કરવાનો છે, પણ એ પહેલાં આપણે કમ્પેરેટિવ ડિગ્રીનું ફોર્મ જે છે એ જાણવું પડશે. બરાબર, કરતા સાથે ટુ બીનું રૂપ, ટુ બીના રૂપ શું આવે તો કે એમિઝાર, પછી મોર આવે કે ક્રિયાપદ વિશેષણ લગાડવાનું હોય તેને ER લાગે છે, જાણે કે ટોલ હોય તો ટોલર, ઓલ્ડ હોય તો ઓલ્ડર, બરાબર, લાર્જ હોય તો લાર્જર, સ્મોલ હોય તો સ્મોલર, તો એવી રીતે ER લગાડવાનું છે. અને પછી ધેન મૂકવામાં આવે છે, અને પછી જે વસ્તુ કે વ્યક્તિ સાથે વિશેષતા હોય તે તમારે લખવાનું છે. તો જુઓ અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, રુચિર વેઇઝ 40 kg, રુચિનો વજન 40 kg છે, રોહિત વેઇઝ 35 kg, ખાલી જગ્યા ઇઝ લાઇટર દેન ખાલી જગ્યા. તો સૌથી ઓછો વજન કોનો છે? રોહિત. તો પહેલી ખાલી જગ્યામાં રોહિત કોના કરતા તો કે રુચિર કરતા. બીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ઇઝ હેવીયર દેન રોહિત, કોના કરતા, કોણ વધુ વજનદાર છે? તો રુચિર હેવીયર છે અને રોહિત છે એ હલકો છે. તો આ રીતે આપણે ખાલી જગ્યા બનાવતા હતા. મિસ્ટર પટેલ, હવે તમારે જવાબ લખતા જાઓ ને, અહીંથી આપણે જોતા જઈએ. મિસ્ટર પટેલ ઇઝ 67 years old એન્ડ મિસ્ટર પંડ્યા ઇઝ 17 years old. મિસ્ટર પટેલ 67 વર્ષના અને મિસ્ટર પંડ્યા 70. તો ખાલી જગ્યા ઇઝ ઓલ્ડર ધેન ખાલી જગ્યા, તો વૃદ્ધ કોણ થાય? તો કે મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ. તો યંગ કોણ થયું બેનમાં? તો કે મિસ્ટર પટેલ. ખાલી જગ્યા ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા, તો મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા. તો જો વિદ્યાર્થી મિત્રો, આ ઓલ્ડ છે ને એને શું લાગ્યું? ઓલ્ડર, ER લાગ્યું. યંગ છે તો યંગર, અને એની પછી એનું ફોર્મ છે THEN, ધેન લાગે છે. તો આ રીતે આપણે ખાલી જગ્યા જોતું જવાનું છે. બીજું, સોનલ ઇઝ 5 feet ટોલ. સોનલ કેટલી ઊંચાઈ છે? તો કે 5 feet. સોનુ ઇઝ 4 feet અને સોનુ છે એ 4 feet છે. ખાલી જગ્યા ઇઝ ટોલર દેન ખાલી જગ્યા, તો સૌથી ઊંચું કોણ છે? તો કે સોનલ છે. સોનલ ઇઝ ટોલર દેન સોનુ. બીજું છે, ખાલી જગ્યા ઇઝ શોર્ટર, શોર્ટર એટલે નાનું, ધેન ખાલી જગ્યા, કોના કરતાં કોણ નાનું છે? સોનુ ઇઝ શોર્ટર દેન સોનલ. આગળ ત્રીજી ખાલી, ત્રીજું અને ચોથું અહીંયા જુઓ, પ્રશ્નના જવાબ આપવાના છે, આપણે તે પાછળ વિગતે સમજીએ. 3 નંબર જો, હવે અહીંયા પ્રશ્ન જોઈ લઈએ. રોઝી હેઝ 10 toys એન્ડ રાઝિયા હેઝ 9 toys. આટલું ધ્યાન રાખજો. હવે અહીંયા જોઈએ, રોઝી પાસે 10 toys છે અને રાઝિયા પાસે 9 toys છે. વધુ કોની પાસે છે? રોઝી પાસે. અને ઓછા કોની પાસે છે? રાઝિયા પાસે. તો પહેલો પ્રશ્ન, હુ હેઝ મોર ટોઇઝ ધેન હુમ, વધુ કોની પાસે છે? તો કે રોઝી. એટલે હુની જગ્યાએ લખો રોઝી હેઝ મોર ટોઇઝ ધેન કોના કરતા? તો કે રાઝિયા કરતા, એટલે રાઝિયા લખો. બીજી ખાલી, બીજો પ્રશ્ન, હુ હેઝ લેસ ટોઇઝ ધેન હુમ, ઓછા કોની પાસે છે? તો કે રાઝિયા. રાઝિયા હેઝ લેસ ધેન કોની કરતા? તો કે રોઝી કરતા. ચોથો પ્રશ્ન, મહેશ ડ્રિંક્સ 2 glasses ઓફ મિલ્ક, નરેશ ડ્રિંક 1 glasses ઓફ મિલ્ક. મહેશ કેટલા પીએ? દૂધના ગ્લાસ પીએ છે 2, તો નરેશ કેટલા પીએ છે? 1. તો વધુ કોની, કોણ પીએ છે? મહેશ. ઓછા કોણ પીએ છે? નરેશ. તો પહેલો પ્રશ્ન છે, હુ ડ્રિંક્સ મોર ધેન હુમ, ના કરતાં કોણ વધુ પીવે છે? બરાબર, તો પહેલાં મહેશ વધુ કોણ પીવે છે? મહેશ ડ્રિંક્સ મોર ધેન નરેશ, નરેશ કરતાં વધુ દૂધ પીવે છે. હુ ડ્રિંક્સ લેસ ધેન હુમ, કોના કરતાં ઓછું? તો નરેશ ઓછું પીવે છે, એટલે પહેલાં નરેશ લખશું, નરેશ ડ્રિંક્સ લેસ ધેન મહેશ. તો આ રીતે તમારે પ્રશ્નના જવાબ તમારે લખતા જવાના છે. આગળ, રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ, સાચું હોય તો યસ, ખોટું હોય તો નો. પહેલું વાક્ય, અ સ્ટેટ ઇઝ અ બિગર ધેન ડિસ્ટ્રિક્ટ,
બરાબર. સ્ટેટ એટલે રાજ્ય અને ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. રાજ્ય છે એ જિલ્લા કરતાં મોટું હોય છે, તો કે યસ. અ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન સ્ટેટ. કન્ટ્રી એટલે દેશ અને સ્ટેટ એટલે રાજ્ય. દેશ છે એ રાજ્ય કરતાં નાનો હોય છે, તો કે નો હોય એટલે ફોલ્સ, નો. અ ટાઉન ઇઝ લાર્જર ધેન ડિસ્ટ્રિક્ટ. ટાઉન એટલે નગર અને ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. ટાઉન શહેર છે એ લાર્જર હોય છે, મોટું હોય છે જિલ્લા કરતાં, તો કે નો હોતું નથી એટલે નો. ચોથું, અ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. વિલેજ જે છે એ બધામાં નાનું હોય છે, તો કે સાચું, યસ. અ સિટી ઇઝ એઝ બિગ એઝ અ વિલેજ. સિટી છે એ ગામડા જેટલું મોટું હોય છે, તો એ એઝ બિગ એઝ સમાંતર દર્શાવે છે. આ પોઝિટિવ ડિગ્રી છે, બરાબર વિદ્યાર્થી મિત્ર. એનું ફોર્મ છે એઝ એઝ અને વિચે વિશેષણનું મૂળરૂપ, તો એમાં નો આવશે. આગળ છઠ્ઠો પ્રશ્ન, ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. કાઉસમાંથી જવાબ પૂરવાના છે, એ પણ આપણે આગળ અભ્યાસ કરીએ, પણ કાઉસમાં જે પશુ પક્ષીઓના નામ આપ્યા છે એ જોઈ લઈએ, બરાબર. એલિફન્ટ, હિપ્પો, રેટ, રેબિટ, હોર્સ એન્ડ ડ્રીલ, બધા પ્રાણીઓના નામ આપ્યા છે, એનો અભ્યાસ આગળ કરી. ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન રેબિટ. રેબિટ કરતાં બધામાં નાનું કયું છે, તો કે રેટ. એટલે ખાલી જગ્યામાં આવશે અ રેટ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. અ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન હોર્સ. હોર્સ કરતાં નાનું, બરાબર, હોર્સ કરતાં નાનું, બટ બિગર ધેન રેબિટ, અને રેબિટ કરતાં મોટું, તો શું આવશે, ડિયર આવશે જવાબ. એન્ડ ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. આ બધામાં સૌથી મોટામાં મોટું કહ્યું, તો કે એલિફન્ટ. તો ખાલી જગ્યામાં આપણે એલિફન્ટ લખશું. હવે વિદ્યાર્થી મિત્રો, ચાર નંબરની ખાલી જગ્યા અને પાઠ્યપુસ્તકમાં આપેલી પાંચ નંબરની બંને સરખી છે, બરાબર. એટલે આપણે અહીંયા ખાલી ચાર નંબરનો એકનો જ અભ્યાસ કર્યો. ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર હેવીયર ધેન હોર્સ. હોર્સ એટલે ઘોડા કરતાં વધુ વજનવાળા બે જ પ્રાણી છે, એલિફન્ટ એન્ડ હિપ્પો. તો અ છે એટલે પહેલાં હિપ્પો લખશું. અ હિપ્પો એન્ડ એન એલિફન્ટ આર હેવીયર ધેન અ હોર્સ. અને પાંચમું અને અંતિમ, ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીસ એનિમલ. સૌથી નાનું છે એ કયું છે આ બધામાં, તો કે રેટ છે. તો અ રેટ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધ એનિમલ્સ. તો આ રીતે તમારે પાઠ્યપુસ્તકમાં ખાલી જગ્યા પૂરતી જવાની, પાઠ્યપુસ્તકમાં ખાલી જગ્યા પૂરવાની છે. આગળ સાતમો પ્રશ્ન, આન્સર ધ ક્વેશ્ચન, રાઇટ વન વર્ડ આન્સર યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. પ્લેન, બસ, બ્લુ કાર્ટ, બાઇસિકલ એન્ડ બુલેટ ટ્રેન. તો ચાલો હવે એના પણ જવાબ મેળવીએ. અ બસ ઇઝ ફાસ્ટર ધેન, તો પહેલાંમાં લખો બાઇસિકલ. અ ટ્રેન ઇઝ લોંગર ધેન, કોના કરતાં લાંબી છે, તો કે બસ કરતાં, અ બસ. અ બ્લુ કાર્ટ ઇઝ સ્લોઅર ધેન. બ્લુ કાર્ટ છે એ કોના કરતા, તો કે સાયકલ, તો એમાં લખો બાઇસિકલ. અને વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એમંગ ઓલ ધીસ, આ બધા કરતાં સૌથી ફાસ્ટેસ્ટ શું છે, તો કે પ્લેન હોય છે, તો પ્લેન લખવાનું છે. તો આ રીતે આપણે એક્ટિવિટી પાંચ જે છે એ તમારે સરસ મજાનું તમારે પાસે સમજી કાઢીને પાઠ્યપુસ્તકમાં પૂરી કરીને લખવાની છે. અને એમાં ખાસ કરીને આપણે ડિગ્રીનો અભ્યાસ શીખવાનો છે, કે ભાઈ કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કઈ રીતે થાય છે, કમ્પેરિઝન તુલના કઈ રીતે થાય છે, તે આમાં આપણને ઉદાહરણ થકી આપણને સમજાય છે. આ જે છે એ સંપૂર્ણ એક્ટિવિટી પાંચ તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 18, 19 અને 20 નંબરના પેજ ઉપર પૂરી થાય છે. ત્યાં સુધી પાઠ્યપુસ્તકમાં જોઈ જોઈને સમજીને પૂરું કરી દેવાનું છે.